દરેક ઉત્સવ ભક્તોની ભક્તિ સાથે લોકોની આજીવિકા માટેનું માધ્યમ પણ બને છે. સુરત ખાતે ગણેશ વિસર્જન દરમિયાન એક ગરીબ પરિવારનો રોજીરોટી માટે સંઘર્ષ આવવો જોઈએ. દર્શક મિત્રો, દરેક તહેવારો ક્યાંક ને ક્યાંક લોકોની રોજીરોટી ને આજીવિકાનું પણ સાધન હોય છે. હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે લોકો તાપીના કૃત્રિમ તળાવના તટે ગણેશ વિસર્જન જોવા આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ આપ એક જોઈ શકો છો, એક ગરીબ પરિવાર પોતાનું પેટ્રોલ લડવા માટે, જેને હિન્દીમાં તમાશો કહી શકાય, એક પ્રદર્શન કે એક કળા કહી શકાય કે તે બતાવી રહ્યા છે. આપ જોઈ શકો છો એક છોકરી જે આ રીતે દોરડા પર ચાલી બેલેન્સ કરી રહી છે. આપ જોઈ શકો છો, જેને જોવા માટે હાલ અહીં આ ભીડ ઉમટી છે. કહી શકાય કે તહેવારોનો આ માહોલ ક્યાંક ને ક્યાંક લોકોની આજીવિકાનું સાધન પણ બને છે. અને આપ જોઈ શકો છો નાના નાના જે બાળકો છે તેમના, તેઓ અહીં પોતાની બાળકી સાથે અહીં આવ્યા છે અને આ પ્રકારે એક ખેલ બતાવવાનો પ્રયાસ કરી. આપણે એમની સાથે વાત કરીશું. ક્યાં નામ હૈ આપકા? આપકા નામ ક્યાં હૈ? ઝુમકા. હા, ઝુમકા. અચ્છા, યે ઉપર જો રસ્સી પર હૈ વો કોન હૈ? મેરી નણંદ હૈ. અચ્છા, આપકી નણંદ હૈ? અચ્છા, તો આપકો ડર નહીં લગતા યે ઉપર ઇસ તરહ સે ખેલ બતાતી હૈ ગિર જાય કભી? હમારે રોજ કા કામ હૈ. રોજ કા કામ હૈ. આજ તહેવાર હૈ તો ક્યા ભીડ જ્યાદા ઉમટી હૈ? ક્યા લગતા હૈ? ભીડ હૈ તો લગા રહે હૈ, નહીં તો દૂસરી જગહ ચલે જાતે હૈ હમ લોગ. અચ્છા, એસા હૈ. ક્યા લગતા હૈ આપકો કે ઇસે આપ જોઈ શકો છો આ એક નાનકડો પરિવાર અને એક નાનું બાળક જે આ રોજીરોટી કમાવા માટે આ પ્રયાસ અને જે ભીડ છે તે ક્યાંક ને ક્યાંક આ પૈસા નાખી રહી છે અંદર. અને આ પ્રકારે આ વર્ષોથી સદીઓથી કહી શકાય કે ભારતની એક પ્રથા છે જે ક્યાંક ને ક્યાંક આ જગલિંગ કે આ પ્રકારે ખેલ બતાવવું એ કળા અહીં આ ગરીબ પરિવાર આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીં લોકો ઉમટા છે. એટલે કહેવાનો અર્થ ટૂંકમાં એ છે કે તહેવારોની સિઝન ક્યાંક ને ક્યાંક ગરીબો માટે આજીવિકાનું પણ સાધન બને છે, જે હાલ અહીંયા આ ગરીબ પરિવારના આ એક ખેલ એક પ્રદર્શનથી સમજી શકાય તેમ છે. કેમેરામેન અલમાસ ખાન સાથે કાદિર શેખ, સુરત.